શાસનાધિકારીની હકાલપટ્ટીના નિર્ણયથી શનિવારે કેશોદ દુર્ઘટનાગ્રસ્ત તાળવાડીની શાળામાં જઈને કોંગ્રેસે બાળકોને ચોકલેટ આપીને ઉજવણી કરી હતી. તે દરમિયાન આજે શહેર કોંગ્રેસ દ્વારા શિક્ષણ સમિતિની કચેરી બહાર ફટાકડા ફોડી અને દરેક કર્મચારીઓને મીઠાઈની વહેંચણી કરીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ ઉપરાંત જે ઓફિસમાં બેઠા બેઠા શાસન અધિકારીએ કૌભાંડો આચર્યા હતા તે ઓફિસ ગંગાજળ છાંટીને શુદ્ધ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જેથી ઘર્ષણ સર્જાયું હતું. ભારતીય જનતા પાર્ટીના શાસકોને એને તત્કાલ હકાલપટ્ટી કરવાની ફરજ પડી અને એનું મૂળ કારણ કોંગ્રેસના આક્રમક વિરોધના કારણે કરવું પડ્યું. એના માટે આજરોજ આ શાસન અધિકારી ઓફિસનું અમે લોકો ગંગાજળથી શુદ્ધિકરણ કરવા માટે આવ્યા હતા અને પેંડા વિતરણ કાર્યક્રમ હતો, પરંતુ આ સુરતની પોલીસ ને એમાં પણ અઠવા પોલીસ કે જે આમ તો માફિયાઓથી અને ગુંડાઓથી ગભરાઈ જાય છે એમની સામે કંઈ કડક કાર્યવાહી નથી કરતી, પરંતુ અહીંયા આવીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આવીને જે ચૂંટાયેલા સભ્યો હતા, જે શિક્ષણ સમિતિના સભ્યો હતા, એને એવી રીતે લઈ ગઈ છે, ખેંચીને હાથ પકડી રહે, એમની ધરપકડ કરી છે. એટલે શરમજનક ઘટના તો આ છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હવે ગંગા શુદ્ધિકરણ કરવા માટે પણ ગંગાજળથી શુદ્ધિકરણ કરવા કે પેંડા વિતરણ કરવા માટે પણ પરવાનગી લેવાની ફરજ પડે છે. એમને એટલું ભાન હોય છે કે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રજાની ઓફિસ છે, અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, અમે એને જવાબદાર માણસ છે, કોઈ પ્રોપર્ટીને નુકસાન કરવા માટે કોઈ આવ્યું નહીં હતું. તેમ છતાં સુરતની પોલીસે જે ભારતીય જનતા પાર્ટીના ઇશારા પર કામ કર્યું છે એને અમે સખત દબાવવા પડ્યું. પોલીસને પણ ગંગાજળથી કરવામાં આવ્યો કારણ કે પોલીસની જે કાર્યવાહી હતી એ અમને ભારતીય જનતા પાર્ટીની કાર્યવાહી જેવી લાગી, એટલા અમે એનું પણ શુદ્ધિકરણ કર્યું છે ગંગાજળ.